સમગ્ર રાજ્યની અંદર કોરોના 19ને લઈને ભયનો માહોલ છે, ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ આ કોરોના 19ને લઈને ખેડૂતોને માઠી અસર જોવા મળી રહી છે. આપણી સાથે જોડાયા છે આજ ગામના ક્ષત્રિય સમાજના જે યુવા નેતા છે અને સાથે સાથે ખેડૂત પણ છે. ચોક્કસ થી બાદ આપણે પૂછવા માંગીએ છીએ કે સમગ્ર રાજ્યની અંદર કોવિડ 19ને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ભયમાં સપડાયા છે. વાત કરીએ જે હાલમાં શાકભાજી જે છે તેને પોષણ સૌ ભાવ નથી મળે, તો તમે સરકારશ્રીને કેવી અપીલ કરવા માંગી રહ્યા? અત્યારે કોરોના ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશની અંદર ખેડૂત ખરેખર પાયમાલ થઈ ગયો છે. છેલ્લા 2 મહિનાથી ખેડૂતનો પાક જે તડબૂચ છે, ખરબૂચ છે, ગ્વાર છે, શાકભાજીના તમામે તમામ જે વાવેતરો હતા એ એમને એમ પડ્યા જ છે. કારણ કે દુકાનો ખુલ્લી જ નથી, એનું વેચાણ થયું જ નથી, એટલે ખેડૂત ખરેખર આજે પાયમાલ થઈ ગયો છે, બેહાલ થઈ ગયો છે. આ તમે દેખો, ટેટી પડી છે, તડબૂચ પડ્યા છે, એક બાજુ ગવાર હોય, મરચાં હોય, ભીંડી હોય, બધી તમામનું કોઈ વેચાણ થયું નથી, જેને લઈને આજે ખેડૂત ખરેખર ત્રાહિમામ છે. સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે તમે ઘણા બધા રૂપિયા ફાળવ્યા છે પણ જરૂરિયાતમંદ અત્યારે ખેડૂતોમાં વધારે છે, એટલે ખેડૂતો બે હાલ થઈ ગયા છે. ત્યારે વીજળીમાં પણ મોટી રાહત આપવી જોઈએ, લોનમાં પણ રાહત આપવી જોઈએ. કારણ કે મોટી લોન લીધેલી હોય, પાક થયો ના હોય, જેને લઈને અત્યારે ખરેખર તમે જોયું હશે, હમણાં કાઠીવાડ બાજુ એક ખેડૂતોએ આત્મહત્યા કરી, એક ડીસા તાલુકામાં ખેડૂતોએ આત્મહત્યા કરી. તો આપણા મુખ્યમંત્રીને મારી નમ્ર વિનંતી છે કે જેટલું બને તેટલું ખરેખર ખેડૂત તરફ ધ્યાન આપીને, ખૂબ આપો છો પણ ખેડૂત તરફ વધારે ધ્યાન આપીને જેટલી જેટલી બને તેટલી સહાય આપો એવી મારી નમ્ર વિનંતી છે. ચોક્કસથી આતા બહાદુરસિંહ જે વાઘેલા છે તે હાલમાં કહી રહ્યા છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાયની જરૂર છે. હું ચોક્કસથી આપને એક જણાવીશ કે જે ખેડૂતો છે ગુજરાતની અંદર નહીં પરંતુ જે બનાસકાંઠાની અંદર જે ખેડૂતો પર હાલમાં જે માઠી અસર જોવા મળી રહી છે એનું મુખ્ય કારણ એક જ છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર એક પછી એક કુદરતી જે હોનારો તો છે. 2-3 મહિના પહેલાંની જે વાત કરીએ તો જે તીડનું આક્રમણ, ત્યારબાદ જે ધૂળની ડમરીઓ, ત્યારબાદ જે બરફગોળા, એક પછી એક કુદરતી જે ઉનાળો તો છે, હાલમાં ખેડૂતોનો પીછો નથી મળી રહ્યો. તો આપણી સાથે જોડાયા છે ખેડૂત છે અને જે હાલમાં જે કોવિડ-19ને લઈને ખેડૂત જે પોતાના શાકભાજીનું જે ઉત્પાદન છે, પહેલાં જે શાકભાજીના ભાવ હતા અને હાલમાં શાકભાજીના ભાવમાં કયો ડિફરન્સ છે? ઘણો ફરક છે, 50% ફરક છે હાલ. અને દિવસે દિવસે પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, બોર ફેલ થવા માંડ્યા છે. તો સરકારશ્રીને વિનંતી છે કે આમાં બિલમાં રાહત આપે. ચોક્કસથી આપણી સાથે બીજા ખેડૂત જોડાયા છે, એમને પણ હું પૂછવા માંગીશ કે જે સમગ્ર જે મામલો છે હાલમાં કોવિડ-19ને લઈને, તો આની અસર જે માઠી અસર છે, જે પોષણક્ષમ જે ભાવ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નથી મળી રહ્યા અને ખેડૂતોની લાગણી સાથે માંગણી કરી રહ્યા છે કે સરકાર શ્રી દ્વારા કંઈક આની યોજના બનાવવામાં આવે. કેવું તમે સરકાર જોડે કેવું વર્તવ ઈચ્છો છો? આપણે સાહેબ, કોરોના વાયરસના લીધે આજે જે લોકડાઉનના હિસાબે માર્કેટો બંધ છે, ખેડૂતો માલ તો બહુ પોકવ્યો છે પણ કહેવાનો મતલબ માલ વેચાતો જ નથી, એનું ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. ચોક્કસથી માર્કેટો તો હાલમાં ખુલી ગયા છે પરંતુ તમને જે આ શાકભાજીના જે ડુંગળી છે, બટાકા છે, પછી જે કહેવાનો મતલબ કે ગવાર છે, મરચાં છે, એમાં તમને પોષણક્ષમ પહેલાં ભાવ કેવા મળતા હતા અને હાલમાં ભાવ કેવા મળી રહ્યા છે એ મુદ્દા ઉપર ચર્ચા કરવા માંગીશ. જે પોષણ ભાવ કરતાં 50% બહુ ઓછું, 50% કરતાં બી નીચા ભાવ મળે છે અમને, બરાબર. અમને આના જે બીજનું ઉત્પાદન બી, જે બીજના વળતર બી પૂરું મળતું નથી. પહેલાં ગવારના મરચાના તમને અંદાજે શું ભાવ છે, કોઈ આઈડિયા ખરી? મરચા 50, ગવાર 50, 60 રૂપિયા આજુબાજુ વેચાતા હતા, આજે એ બધું 20-15-20 રૂપિયા વેચાય છે. આ હતા કે જે દયનીય જે સ્થિતિ છે કોવિડ-19ને લઈને, તો આ ખેડૂત છે તે પોતાની આપબીતી સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. આપણી સાથે એક બીજા પણ ખેડૂત જોડાયા છે, એમને હું ચોક્કસથી પૂછવા માંગીશ કે જે સરકાર જોડે તમે હાલમાં કોવિડ-19ને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં છે, આની માઠી અસર જે સીધે સીધી કહી શકાય કે હાલમાં જે ખેડૂતો ઉપર પડી રહી છે, તો તમને હું પૂછવા માંગીશ કે જે ખેડૂતોની હાલમાં દયનીય સ્થિતિ છે, તો તમે સરકાર જોડે કેવી વિનંતી કરવા માગો છો અને શું આ પોષણક્ષમ ભાવ તમને નથી મળતા એના પાછળ સરકારે કેવી યોજના બનાવવી જોઈએ? આજે સરકાર અમારે ખેડૂતને બહુ પરિસ્થિતિ ખરાબ છે. આજે અમારે કંઈ વાવાઝોડા આવે છે, કંઈ થાય છે, તોફાન આવે છે, અમારે આ ટેટી છે, કોઈ શાકભાજી છે, તાના ભાવ મળતા નથી, અમે બે હાલ થઈ ગયેલા છે. અને અમારે એમાં અમને સરકારને વિનંતી છે કે અમને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મળીને અમને રાહત આપે એવી અમારી માંગણી છે સરકારની. જય હિન્દ, જય ભારત.
ચોક્કસથી હતા જે બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂત છે એમને એમની પોતાની આપબીતી જે છે બતાવી છે. તમે જોઈ શકો છો કે હાલમાં જે ખેડૂતોનો પાક છે એ ક્યાંક ને ક્યાંક નષ્ટ થઈ રહ્યો હોય એવા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના જે જોવા મળી રહ્યા છે. અને એક સાથે સાથે આપને ફરી એકવાર હું કહું છું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ક્યાંક ને ક્યાંક કુદરતી હોનારતોનો સામનો એક પછી એક હોનારતો. અગાઉ પણ મેં કીધું છે એ પ્રમાણે કે એ તીડનું આક્રમણ, ત્યારબાદ બરફગોળા, ત્યારબાદ ધૂળની ટમરીઓ, એક પછી એક કુદરતી અને કમોસમી વરસાદના લીધે બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક એનો ભોગ બન્યા છે. તો સરકાર જોડે તેમજ કેન્દ્ર સરકાર જોડે તેમજ રાજ્ય સરકાર જોડે ખેડૂતો માંગણી કરી રહ્યા છે, લાગણી સાથે માંગણી છે, એવી માંગણી કરી રહ્યા છે કે આ જે હાલમાં જે શાકભાજીના વેલા છે, શાકભાજી જે છે તેના જે પોષણના ભાવ નથી મળી રહ્યા, એના માટે કંઈક અલગથી યોજના બનાવવામાં આવે અને એમનું જે વેચાણ છે તે લેવામાં આવે. ખેડૂતોના હકની વાત એનએસ ગુજરાત ન્યૂઝ વારંવાર કરતી રહી છે અને ડીસા તાલુકાના જે બાદરસિંહ જે દરબાર છે એમના પણ દ્વારા ક્યાંક ને ક્યાંક જનતાને તેમજ સરકારને જગાડવાના જે પ્રયત્નો છે તે કરતા રહ્યા છે. તો હું તમને કહીશ કે કેમેરામેનને કહીશ કે ચોક્કસથી જે સમગ્ર જે વર્ણન છે તે બતાવે હાલમાં ખેડૂતોની કઈ રીતની સ્થિતિ છે અને હાલમાં ખેડૂતોનો જે પાક છે તે પાણીની જરૂર છે તે પણ હાલમાં ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને કોરોના-19ને લઈને માઠી અસર જોવા મળી રહી છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આનો શિકાર બની રહ્યા છે. અને ચોક્કસથી કહીશું કે જે પોષણ સમજી ભાવ મળવા જોઈએ હાલમાં ખેડૂતોને મળી નથી રહ્યા. જે ગવાર છે તે ગઈ સાલ 50 થી 60 રૂપિયે જતો હતો, જે મરચા છે તે પણ 50 થી 60 રૂપિયે જતા હતા અને હાલમાં વેપારીઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે. અને જે ડુંગળીના કટ્ટા છે તે એમના હોલસેલ ભાવે તોલ પણ નથી કરતા અને ડાયરેક્ટલી લે છે, આવા ખેડૂતોના દાવા છે. તો સરકાર જોડે એક જ અપીલ છે કે તમે કંઈક અલગથી ખેડૂતોની યોજના બનાવો અને ખેડૂતોને પોષણસમ ભાવ મળે એ રીતની માંગણી ખેડૂતો કરી રહ્યા છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ ગુનડિયા, ડીસા.